કેમ છો મિત્રો, હાર્દિક સ્વાગત છે તમારું ઇઝી લાઈફ ફોર ઓલ ગવર્મેન્ટ જોબ ટ્યુશન યુટ્યુબ ચેનલ પર. તમારા માટે વધુ એક અગત્યનો વિડીયો લઈને હાજર છે. આ વિડીયોમાં તમે શીખી શકો ઉંમર આધારિત દાખલા, ઉંમર શોધવાના દાખલા જે પૂછાતા હોય છે. એક માર્કનો દાખલો ફરજિયાત ઉંમરનો પૂછાતો હોય છે, તો એમાં અને થોડો ટ્રિકી હોય છે. જો ટ્રિક આવડે તો તમે ઝડપથી ગણી શકો, નહીં તમારો સમય વેડફાઈ જાય અને તમારો માર્ક પણ જાય. તો આમાં ટ્રિક શીખવી ખૂબ જ જરૂરી છે, તો અહીંયા ટ્રિક સાથે તમને બતાવશું. તો વિડીયો પૂરો જોજો જેથી પૂરી વાત સમજી શકો અને કોઈ કન્ફ્યુઝન ન રહે. જો વિડીયો સારો લાગે તો લાઈક કરવાનું ન ભૂલતા અને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર વિડીયોની માહિતી મળી રહે. તો આવીએ સીધી મુદ્દાની વાત પર અને શરૂ કરીએ વિડીયો. અને આવા જ અન્ય વિડીયો અમારા ચેનલનું નામ સર્ચ કરી પ્લેલિસ્ટમાં જઈ અને મેથ્સ રેગ્યુલર ક્લાસમાં આવા જ વિડીયો તમે બાજુમાં જોઈ શકો છો, તે ત્યાં તમને આવા જ વિડીયો મળી જશે. અને આવા અન્ય વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ છે, તેમાંથી પણ તમે જોઈ શકો છો. અહીં અમે ખૂબ જ સરળતાથી અને ઝડપથી ગણી શકાય તેવા વિડીયો બનાવવાની કોશિશ કરી શકું. તો જોઈએ પ્રથમ દાખલો. એક વ્યક્તિ તથા તેના પુત્રની હાલની ઉંમરનું પ્રમાણ 7:2 છે. જો 10 વર્ષ પછી તેમની ઉંમરનું પ્રમાણ 9:4 થશે તો પિતાની હાલની ઉંમર શોધો. જ્યારે પણ આવો દાખલો આપેલો હોય ત્યારે આ રીતે લખી દેવાનું, વર્તમાન ઉંમર કે હાલની ઉંમર. પહેલાની ઉંમર હોય તો ઉપર જવાનું અને પછીની ઉંમર હોય તો નીચે આવવાનું. તો આ રીતે કરી શકો. તો અહીંયા જોઈએ પિતા પુત્ર. અહીંયા મેં પહેલેથી દાખલો એટલા માટે ગણીને રાખ્યો છે ત્યાં, કેમ કે કોઈ મુદ્દો રહી ન જાય અને ઇમ્પોર્ટન્ટ વાત તમને બધી કહી શકાય તે માટે પહેલાથી ગણીને રાખ્યો છે. તો ખાસ ધ્યાન રાખજો. પિતાની ઉંમરનું પ્રમાણ 7:2 હાલની ઉંમર. તો આપણે અહીંયા હાલની ઉંમર, વર્તમાન ઉંમર 7:2 લખી દીધું. અને અહીંયા 10 વર્ષ પછીની એટલે આપણે નીચે આવ્યા, તો 9:4 છે, બરોબર છે મિત્રો. અને જો પછીની કીધું, જો પહેલાની કીધું હોય તો આપણે અહીંયા ઉપર જાત અને અહીંયા લખીએ કે પહેલાની ઉંમર. અહીંયા નીચે આવે તો પ્લસ ને ઉપર જાય તો માઇનસ. તો અહીંયા જોઈએ તો આપણે એક વ્યક્તિની તથા તેના પુત્રની, એક વ્યક્તિ એટલે આપણે અહીંયા પિતા લખી દીધું. હાલની ઉંમરનું પ્રમાણ 7:2 છે. અહીં પ્રથમ દાખલો સમજતા વાર લાગશે, પછી તમે આ કંઈ પણ લખ્યા વગર સીધો મોઢે પેન ઉપાડ્યા વગર કરી શકશો. તો ખાસ ધ્યાન રાખજો. આ વિડીયો થોડો લાંબો થાય, 10 મિનિટ 15 મિનિટ પણ પૂરો જોજો જેથી તમારો આ ટોપિક ક્લિયર થઈ જાય. 10 વર્ષ પછીની ઉંમરનું પ્રમાણ 9:4 છે, તો પિતાની હાલની ઉંમર શોધો. તો પિતાની હાલની ઉંમર શોધવાની છે. તો આવું જ્યારે બે પ્રમાણ આપેલા હોય તો આ રીતે લખી દીધા, પછી આ બેનો ડિફરન્સ અને આ બેનો ડિફરન્સ કાઢવાનો. તો અહીંયા જોઈએ તો 7 અને 9 વચ્ચે 2નો ડિફરન્સ છે, 2 અને 4 વચ્ચે 2નો ડિફરન્સ છે. જો આ બંને ડિફરન્સ સમાન હોય તો આપણી ટ્રીક વધુ ઈઝી થઈ જશે, અને જો સમાન ન હોય તો આપણે તેને સમાન કરવા માટે એક બીજી મેથડ અપનાવીશું જે નેક્સ્ટ દાખલામાં જોઈશું. એના પછી સિનિયર ક્લાર્કમાં પૂછાયેલા દાખલા પણ છે, તો તમે વિડીયો પૂરેપૂરો જોજો જેથી સિનિયર ક્લાર્કના અન્ય 2 પૂછાયેલા દાખલા પણ આગળ છે, તે પણ અમે તમને ખૂબ જ સરળતાથી સમજાવીશું જે હમણાં સિનિયર ક્લાર્કની થોડા સમય પહેલા એક્ઝામ લેવામાં આવી, જેથી એવા ને એવા દાખલા તમને પૂછાય તો આવડી શકે. તો 2 અહીંયા સેમ આવી ગયું તમે જોઈ શકો છો. તો આપણે અહીંયા અને હાલની ઉંમર અને 10 વર્ષ પછીની ઉંમર, 2 ઉંમરના જે આ પ્રમાણ આપેલા છે, તો એ 2 ઉંમર વચ્ચે 10 વર્ષનો ડિફરન્સ છે. તો આપણે અહીંયા 10 વર્ષ ઇક્વલ ટુ અહીંયા જે તફાવત આવ્યો 2 વર્ષનો, એને આપણે અહીંયા 2 યુનિટ તરીકે લેશું. આ ફક્ત યુનિટ ખાલી સમજવા માટે, એક અલગ પાડવા માટે યુનિટ લખેલું છે, તેનું કોઈ ખાસ મહત્વ નથી. જો હવે અહીંયા જોઈએ 10 વર્ષ ઇક્વલ ટુ 2 યુનિટ, આપણે યુનિટને 1 કરી દેવાનું. તો 5 વર્ષ ઇક્વલ ટુ 1 યુનિટ થઈ જાય. 2 ને અહીંયા છેદમાં લઈ જાઓ 10 ના, તો શું થાય 2 5 10, તો 5 વર્ષ ઇક્વલ ટુ 1 યુનિટ થઈ જાય. તો હવે આપણે આસાનીથી ગણી શકશું, આપણા પાસે 1 યુનિટ ઇક્વલ ટુ 5 યુનિટ. અહીંયા પ્રમાણને તમે સરખાવી શકો, તો 5 આપણે લઈ લીધા વર્ષ, અને અહીંયા પ્રમાણ લઈ લો, પિતાની હાલની ઉંમર કીધું છે, તો પિતાનું હાલની ઉંમરનું પ્રમાણ શું છે 7:2, તો પિતાનું લઈ લો 7, તો 5 × 7 તો 35 વર્ષ, તો પિતાની હાલની ઉંમર 35 વર્ષ. આવું હવે ફક્ત પ્રમાણ બદલે અને જો ડિફરન્સ આ બંને સેમ હોય તો તમે સરળતાથી મોઢે જ દાખલો ગણી શકો. આ પહેલાં તમને અગાઉ આવો દાખલા ગણવામાં ખૂબ જ તકલીફ પડતી હશે, અને જો તમને આ ટ્રીક આવડતી હોય તો ખૂબ જ સરસ છે. જો આ જ દાખલા પરથી તમને અન્ય 5 થી 10 દાખલા તમે એક જ દાખલા પરથી ગણી શકો, અમે એના માટે જ આ રીતના ખૂબ જ સિલેક્ટ કરીને આવા દાખલા તમારી સમક્ષ લાવીએ છીએ. તો અહીંયા જો હવે એવું કદાચ પૂછ્યું હોય કે પિતાની 5 વર્ષ પહેલાંની ઉંમર, તો
આ હાલની ઉંમર પૂછી હતી, 5 વર્ષ પછીની અહીંયા પ્રમાણ આપેલું હતું, પહેલાની પૂછી હોય તો શું કરવું પડે, ઉપર જઈએ તો 5 બાદ કરી દેવાના 30 વર્ષ, પિતાની 7 વર્ષ પછીની ઉંમર પૂછી હોય તો હાલની ઉંમર 35 હતી, 7 વર્ષ પછી 7 ઉમેરી દો એટલે 42 વર્ષ, પુત્રની પૂછી હોય પુત્રની હાલની ઉંમર તો પુત્રની હાલની ઉંમર શું આવે, 2 × 5 આપણો જે વર્ષ આવ્યા હતા એક યુનિટ બરાબર, અને યુનિટની જગ્યાએ આપણે આ 2 મૂકી દેવાનું ગુણાકાર સાથે, પ્રમાણવાળું યુનિટ એ પ્રમાણ બરાબર છે, તો 5 × 2 = 10 વર્ષ પુત્રની હાલની ઉંમર, પુત્રની 8 વર્ષ પછીની ઉંમર પૂછી હોય તો 10 વર્ષમાં આ બંને તમે કમેન્ટમાં અમે જવાબ લખી દઈશું, તમે તમારી રીતે ગણી, જો તમને આ સમજમાં આવ્યું છે કે નહીં તે તમારા કમેન્ટના જવાબો પરથી અમને ખબર પડી શકશે, એના જવાબો અમે કમેન્ટમાં મૂકી અને પિન કરી દઈશું, તો આ બે તમે પ્રેક્ટિસમાં ગણજો. હવે જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ. જો અહીંયા થોડું જે અમે કહ્યું તે જો પ્રમાણ આ સેમ ન હોય તો શું કરવું તેની મેથડ એક સમજાવી દઈએ, જેથી તમારો એ પણ ક્લિયર થઈ જાય. બે ભાઈ એ અને બી ની વર્તમાન ઉંમર નું પ્રમાણ 1:2 છે. 5 વર્ષ પહેલા એમની ઉંમરનું પ્રમાણ 1:3 હતું, તે 5 વર્ષ પછી એમની ઉંમરનું પ્રમાણ કેટલું હશે, તો 5 વર્ષ પછી. અહીંયા ફરીથી પ્રમાણ શોધવાનું છે, અહીંયા વર્ષ નથી શોધવાનું, તો જોઈએ વર્તમાન પ્રમાણ આપણને આપેલું છે તો કે હા વર્તમાન ઉંમરનું પ્રમાણ 1:2 છે, તો આપણે 1:2 લખી દીધું બરોબર છે. અહીંયા જોઈ લઈએ આ 1:2 આપણે લખી દીધું બરોબર. હવે આ 1:2 લખ્યા પછી આપણે બીજું કયું પ્રમાણ આપેલું, 5 વર્ષ પહેલાની ઉંમરનું, તો અહીંયા આપણે 5 વર્ષ પહેલા કયું પ્રમાણ 1:3, તો 1:3 પણ લખી દીધું. હવે શું કીધું, 5 વર્ષ પછી એમની ઉંમરનું પ્રમાણ, તો 5 વર્ષ પછી એટલે આપણે નીચે આવવાનું, 5 વર્ષ પછી તો આપણે શોધવાનું છે ક્વેશ્ચન માર્ક. હવે જોઈએ આ 1 અને 1 વચ્ચે 0 નો તફાવત, આ 2 અને 3 અને 2 વચ્ચે 1 નો તફાવત, તો આ બંને 0 અને 1 સમાન નથી, તો આપણે આ બંને તફાવતને સમાન કરવા માટે શું કરશું, હવે આ 2 બાજુ બાકી રહી તો એનો તફાવત લઈ લો, તો આ 1 અને 2 વચ્ચેનો તફાવત 1 અને 1 અને 3 વચ્ચેનો તફાવત 2. હવે શું કરશું, 1 એ સીધો બનાવો અને 1 એ ઉલટો બનાવો. હવે આ 2 છે એ આના જોડે, આ 2 ના જે એરો લાગે છે એના 2 છેડા અહીંયા ખુલે છે, તો એ 2 સાથે ગુણી અને એની જગ્યાએ મૂકી દો, 2 એકા 2 તો અહીંયા મૂકી દો, 2 2 4 તો અહીંયા મૂકી દો, તો આ રીતે મૂકી દીધું. હવે આ ડોટેડ લાઈન છે એ જુઓ, એને આ 1 જોડે ગુણી દો, તો 1 એકા 1 અને આ 1 ની જગ્યાએ જેના જોડે ગુણી એની જગ્યાએ મૂકી દો, 1 3 3 તો અહીંયા મૂકી દો. હવે જોઈ શકો છો 1 માંથી 2 જાય તો 1 અને 3 માંથી 4 જાય તો 1, તો આ રીતે બંને પ્રમાણ સમાન થઈ ગયા છે. તો હવે આપણે આપણી મેથડ અપનાવી અને દાખલો આગળ ગણી શકીએ કે 1 = 1 બંને પ્રમાણ સમાન થઈ જાય. આ આપણે જે પ્રોસેસ કરી તે આ બંનેનો ડિફરન્સ સમાન કરવા માટે, જેથી આપણી ટ્રીક એપ્લાય થઈ શકે. અહીંયા તમને થોડીક પ્રોસેસ લાંબી લાગશે, પણ જો આજી વચ્ચે આ 2 તફાવત સેમ ના આવે તો આ 2 તફાવત શોધો અને એને જે પાંખિયા અડતા હોય એના જોડે ગુણી અને એની જગ્યાએ મૂકી દો. અહીંયા જે પાંખિયા અડે છે તો 2 ને અહીંયા ગુણો, આ 2 ને અહીંયા ગુણો, 2 એકા 2 અહીંયા મૂકી દો, 2 2 4 અહીંયા ગુણાશે તો અહીંયા ગુણ્યું એટલે આની જગ્યાએ મૂકી દો, એટલે પ્રમાણ સેમ થઈ જશે. હવે જોઈએ તો આ 1 જ યુનિટ આવ્યું છે અને અહીંયા ડિફરન્સ કેટલો હતો વર્તમાન અને 5 વર્ષ પહેલા, તો વર્તમાન ને 5 વર્ષ પહેલા એટલે 5. જો આ 2 આપેલું હોત ને વર્તમાન શોધવાનું હોય તો 5 ને 5 = 10 વર્ષનો ડિફરન્સ થાત, પણ અહીંયા વર્તમાન અને 5 વર્ષ પહેલાનું આપેલું છે જેથી 5 વર્ષનો ડિફરન્સ = 1 યુનિટ, તો આપણે અહીંયા 1 યુનિટ છે એટલે કોઈ સમાન કરવાની પણ જરૂર નથી. તો પહેલા આપણે અહીંયા વર્તમાન પ્રમાણ જોડે ગુણી લઈએ કે 5 × 2 તો 10, તો 10 વર્ષ શું થઈ ગયું વર્તમાન ઉંમર કોની, એની, આ એ છે ને આ બી છે, અહીંયા આપણે લખી દઈએ એ અને બી, તો આ 5 શું થયું 5 વર્ષ છે, તો અહીંયા બી તો આ 10 વર્ષ થઈ ગયા વર્ષ, અને 5 4 અહીંયા ગુણી દીધું 5 ને એટલે 5 4 20 20 વર્ષ. હવે 5 વર્ષ પછીનું કીધું છે પ્રમાણ શોધવાનું છે, તો પહેલા આપણે 5 વર્ષ એડ કરી દઈએ, તો આ +5 + 5 કરી દીધા 15 અને 25, 15 + 25 પ્રમાણ થઈ ગયું. પણ જો ઓપ્શનમાં ના ન આપેલું હોય, સાદું રૂપ સિમ્પ્લિફિકેશન કરીને આપેલું હોય, તો આપણે અહીંયા જોઈએ 5 × 3 = 15 ને 5 × 5 = 25, તો 3 + 5 નું પ્રમાણ થઈ શકે, કેટલી સરળતાથી ગણી શકાય. જો આ પ્રમાણ સમાન ન હોય તો આ મેથડ અપનાવી અને તમે સરખું કરી અને ગણી શકો. જો હજુ ન ખબર પડી હોય તો તમે રિપ્લે કરીને ફરીથી જોજો, જેથી તમે સમજી શકો અને તમારી નોટબુકમાં નોટ ડાઉન કરી લેજો. હવે જોઈએ સિનિયર ક્લાર્કમાં પૂછાયેલો અને SSC 2004માં પૂછાયેલો
સ્ટાફ સિલેક્શનની પરીક્ષા આપતા મિત્રો માટે પણ ખૂબ જ ઉપયોગી છે. જોઈએ, એક વ્યક્તિને તેની ઉંમર પૂછતા તેણે બતાવ્યું, મારી એટલે તેણે ચોખ્ખે ચોખ્ખી ઉંમર ના બતાવી પણ ક્લુ આપ્યા, મારી 3 વર્ષ પહેલાની ઉંમરના 3 ગણા કરતા તેમાંથી 3 વર્ષ પહેલાની ઉંમરના 3 ગણા બાદ કરવાથી મારી હાલની ઉંમર મળે. તો હાલની ઉંમર શોધો. તો હાલની ઉંમર શોધવાની છે તો આપણે ધારો કે તેની હાલની ઉંમર x ધારી લઈએ. પહેલું જોઈએ, 3 વર્ષ પછીની ઉંમરના 3 ગણા. તો હાલની ઉંમર x, 3 વર્ષ પછી એટલે આપણે નીચે જતા હતા તો પ્લસ કર્યું. હાલ x છે, 3 વર્ષ પછી 3 વર્ષ મોટો થઈ જશે એટલે પ્લસ કરવું પડશે. તો x પ્લસ 3 ના 3 ગણા, તો આખાના 3 ગણા, 3 ગણા એટલે ગુણાકાર કરવાનો. x પ્લસ ના 3, 3 વર્ષ પહેલાની ઉંમરના 3 ગણા, 3 ગણા. x હાલની ઉંમર, 3 વર્ષ પહેલા એટલે પહેલા નાનો હતો તો બાદ કરી નાખો, નીના 3 ગણા બાદ કરવાથી, શેમાંથી ઉપરનું જે આવ્યું હતું આમાંથી આ માઇન 3 વર્ષ પહેલાની ઉંમરના 3 ગણા બાદ કરવાથી, તો આપણે બાદ કરી નાખ્યા માઇનસ, મારી હાલની ઉંમર મળે તો હાલની ઉંમર શોધો, હાલની ઉંમર એટલે x. તો આ ઇક્વેશન બની ગયા પછી તો સાવ ઇઝી થઈ ગયા. 3 લીટીનો જવાબ છે. જો તમે આ એકવાર ના સમજેલા હોય તો તમે ક્યારેય ના ગણી શકો, અને જો એકવાર સમજેલા હોય તો સીધું મોઢે ગણી દો. તો અહીંયા ગુણાકાર કરી નાખી, 3x પ્લસ 3 3 9 માઇનસ 3x માઇનસ માઇનસ પ્લસ અને 3 3 9 ઇક્વલ ટુ એક્સ. તો અહીંયા માઇનસ 3x પ્લસ 3x નીકળી જશે, 9 9 18, x ઇક્વલ ટુ 18 વર્ષ. તો એની હાલની ઉંમર કેટલી થઈ? 18 વર્ષ. તો આ રીતે આપણે ખૂબ જ સરળતાથી શોધી શકીએ છીએ. હવે જોઈએ સિનિયર ક્લાસમાં પૂછાયેલ અન્ય એક દાખલો. એની 10 વર્ષ પછીની ઉંમર બીની 10 વર્ષ પહેલાની ઉંમર કરતા 2 ગણી છે. એની 10 વર્ષ પછીની ઉંમર બીની 10 વર્ષ પહેલાની ઉંમર કરતા 2 ગણી છે. જો એ બી કરતા 9 વર્ષ મોટો છે તો બીની ઉંમર શોધો. હવે જોઈએ, અગાઉ કરેલા દાખલા મુજબ જ અહીંયા આપણે ઇક્વેશન બનાવવાનું છે. એની 10 વર્ષ પછીની ઉંમર, 10 વર્ષ પછી એટલે એ પ્લસ 10, 10 વર્ષ મોટો થઈ જશે. બીની 10 વર્ષ પહેલાની ઉંમર કરતા, બીની 10 વર્ષ પહેલાની એટલે બી માઇનસ 10, અહીંયા આપણે એક્સ લઈ લઈએ, એ બી આપેલું છે તો એ બી લઈ લેશું. બીની 10 વર્ષ પહેલાની ઉંમર કરતા, બીની 10 વર્ષ પહેલાની એટલે બી માઇનસ 10, 2 ગણી છે. એની 2 ગણી છે તો આ બેને આપણે વચ્ચે ઇક્વલ ટુ લખીને સમાન કરવું હોય તો એને એ પ્લસ 10 ને 2 વડે ભાગી દઈએ તો એ 2 ગણો 1 ગણો એનો ઓછો થઈ જાય અને 2 સમાન થઈ જાય. કારણ આને આપણે બી ને 2 વડે ગુણી દઈએ તો 2 સમાન થઈ જાય એટલે આપણું ઇક્વેશન બની જાય. તો અહીંયા 2 વડે ભાગીએ કે 2 વડે ગુણીએ, બંને એક જ વસ્તુ થાય, એ પ્લસ 10 ઇક્વલ ટુ 2 કૌંસમાં બી પ્લસ 10. ખરેખરમાં તમે જોવા જશો જો કે બી 2 ગણી મોટો છે, બીની 10 વર્ષ પહેલાની ઉંમર કરતા 2 ગણી છે એટલે એની 2 ગણી છે. પરંતુ આપણે એને નહીં ગુણવાનું, કેમ કે આપણે અહીંયા ઇક્વલ ટુ લખ્યું અને સમાન કરવા માટે આ મોટું છે આ નાનું છે તો બેને સમાન કરવા માટે જેટલા ગણું આ મોટું છે એટલા વડે આને ગુણી દો તો ઇક્વલ ટુ વચ્ચે લખી શકાય. હવે આગળ જોઈએ, જો એ બી કરતા 9 વર્ષ મોટો હોય, એ કેટલો છે? બી કરતા 9 વર્ષ મોટો છે તો આપણે બી ને 9 કરશું તો આ એ ઇક્વલ ટુ બી પ્લસ 9 લખી શકાશે, ઇક્વલ ટુ ની વચ્ચે સાઇન લખી શકાશે. તો એવું આપણે સાઈડમાં લખી દીધું. આ એક બીજો ક્લુ આપેલો છે. હવે આ ઇક્વેશનમાં આપણે પહેલા અહીંયા ગુણી દઈએ, એ પ્લસ 10 ઇક્વલ ટુ 2b માઇનસ 20. તો અહીંયા એ ઇક્વલ ટુ શું મૂકી શકીએ? બી પ્લસ 9 પ્લસ 10 ઇક્વલ ટુ 2b માઇનસ 20. તો અહીંયા આપણે જોઈએ 9 અને 10 19 થશે અને આ માઇનસ 20 ને આ બાજુ લઈએ એટલે પ્લસ 20 અને આ બી ને આ બાજુ લઈ જઈએ એટલે માઇનસ બી. 2b માઇનસ બી, અહીંયા 20 ને 10, 30 ને 9, 39, અને 2b માંથી 1b જાય એટલે બી, બી ઇક્વલ ટુ 39 હોય. તો સીધી આપણને બી ની ઉંમર મળી ગઈ, કેમ કે અહીંયા આપણે એ ની કિંમત મૂકી. જો એ બી એ ની શોધવાની હોત તો આપણે અહીંયા એ માઇનસ 9 ઇક્વલ ટુ બી મૂકેત, એ માઇનસ 9 ઇક્વલ ટુ બી મૂકેત અને અહીંયા આપણે બી ની જગ્યાએ કિંમત મૂકી દે તો આપણને બી ની ઉંમર પણ મળી જાય. તો આ દાખલામાં પણ આપણે બે દાખલા સોલ્વ કરી શકીએ છીએ. તો આ ખૂબ જ સરળ એક્ઝામ્પલ હતો. તો આ રીતે તમે કરી શકો છો. જોઈએ અન્ય એક એક્ઝામ્પલ. અહીંયા આપણે અગાઉ જોયો તો એ ટ્રીક મુજબ, પણ થોડી પ્રેક્ટિસ વધુ થઈ જાય તેના માટે આપણે એક જોઈ લઈએ. 6 વર્ષ પહેલા રાહુલ અને મહેશની ઉંમરનું પ્રમાણ 6:5 હતું. રાહુલ અને મહેશની ઉંમરનું પ્રમાણ 6:5 હતું. 4 વર્ષ પછી તેમની ઉંમરનું પ્રમાણ
અગિયાર જેમ દસ થશે તો રાહુલની હાલની ઉંમર શોધો. જો હાલની ઉંમર શોધવાની છે તો હાલની ઉંમર આપણે લખી દીધી, એનું પ્રમાણ આપેલું નથી, ખાલી રાખ્યું. છ વર્ષ પહેલાંની ઉંમરનું પ્રમાણ છ જેમ પાંચ અહીંયા આપણને કીધું જ છે. ચાર વર્ષ પછીની ઉંમરનું પ્રમાણ અગિયાર જેમ દસ, ચાર વર્ષ પછીની ઉંમરનું પ્રમાણ અગિયાર જેમ દસ. તો રાહુલની હાલની ઉંમર શોધો, તો વર્તમાન ઉંમર અહીંયા રાહુલ મહેશ લખી દીધું, આ શોધવાની છે. પ્રમાણ નહીં ઉંમર, અહીંયા ડિફરન્સ જો છ અને અગિયાર પાંચનો ડિફરન્સ, પાંચ અને દસ પાંચનો ડિફરન્સ, અને અહીંયા છ અને ચાર દસ નો ડિફરન્સ છે. તો દસ વર્ષ ઇક્વલ ટુ પાંચ યુનિટ, તો એક યુનિટ કરવું હોય તો અહીંયા એક આને દસના છેદમાં લઈ જાવ, તો પાંચ દુને દસ, બે વર્ષ ઇક્વલ ટુ એક યુનિટ. તો આપણે અહીંયા પહેલા રાહુલનું કીધું છે તો આ અગિયાર લઈ લઈએ, બે વર્ષ ગુણ્યા અગિયાર પોઈન્ટ અગિયાર યુનિટ ઇક્વલ ટુ બાવીસ વર્ષ. બાવીસ વર્ષ પણ આપણે હાલની ઉંમર શોધવાની છે, આજે બાવીસ વર્ષ આવે ચાર વર્ષ પછીની, તો આપણે ચાર વર્ષ ઓછા કરી નાખીને પાછો લઈ જઈએ, તો અહીંયા અઢાર વર્ષ આવશે. જો એ રીતે તમે આ અહીંયાથી ગણવા જાઓ રાહુલની છ વર્ષ પહેલાની ઉંમર પછી, તો છ દુ બાર, પણ આ છ વર્ષ પહેલાની, છ વર્ષ વીતી ગયા છે, તો આપણે બારમાં છ ઉમેરીને અઢાર થશે, તો અહીંયા આવશું તો અઢાર વર્ષ થશે, છ પ્લસ કરવા પડશે નીચે આવવા માટે. તો આ રીતે રાહુલની ઉંમર શોધી શકાશે. આવી રીતે મહેશની કીધી હોય તો મહેશની પણ શોધી શકો છો. તો આ એક જ દાખલામાં ઘણા બધા ત્રણ ચાર દાખલા આવી જાય છે. તો વિડીયો પૂરો જોવા બદલ ધન્યવાદ. તમે આશા છે કે તમે સારી રીતે સમજી શક્યા હશો. જો સારો લાગ્યો હોય તો લાઇક કરતા જજો, અન્ય મિત્રો સાથે શેર પણ કરજો. જો પ્રથમ વખત ચેનલ પર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તમારા મંતવ્ય કમેન્ટમાં જરૂરથી લખશો. તો ફરી મળીશું નવા વિડીયોમાં ઇમ્પોર્ટન્ટ ટોપિક સાથે. ત્યાં સુધી રજા આપશો, સ્વસ્થ રહો, સુરક્ષિત રહો, તમારી આજુબાજુ સાફ સફાઈનો ખ્યાલ રાખશો અને પાણી બચાવજો મિત્રો. જળ છે તો જીવન છે. થેન્ક્સ ફોર વોચિંગ. ઇઝી લાઈફ ફોર ઓલ.